તો હવે નજર કરીએ અમારી વિશેષ રજૂઆત એસટીમાં ઉગાડી લૂંટ પર. રાજ્ય સરકારે નવા પીપીપી મોડેલ અનુસાર બસ સ્ટેન્ડોનું નવીનીકરણ કરવાનો જે પ્લાન રચ્યો છે તેને અધિકારીઓની રહેમ નજર હેઠળ ખોખલો બનાવવામાં આવી રહ્યો છે અને સત્તાધીશોની રહેમ નજર હેઠળ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર નવીનીકરણના નામે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. કેવા પ્રકારે ચાલી રહી છે આ ઉગાડી લૂંટ આવો જોઈએ. એસટી નિગમ અને રાજ્ય સરકારને બદનામ કરવાનું કારસો. એસટી નિગમના વહીવટદારોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે લૂંટ. એસટી નિગમના વહીવટદારો અને શૌચાલય કોન્ટ્રાક્ટરની મિલીભગત. મુસાફર માટે યુરિનલના 5 રૂપિયા અને શૌચાલયના વસૂલાય છે 10 રૂપિયા. ગીતા મંદિર ડેપોમાં રોજ 50,000 મુસાફરો કરે છે આવન જાવન. શૌચાલય કોન્ટ્રાક્ટરની રોજની આવક આશરે 1-2 લાખ રૂપિયા. એસટી બસ સ્ટેશન પર ઉગાડી લૂંટ. ગુજરાતના સૌથી મોટા ગીતા મંદિર બસ સ્ટેશન પર એસટી નિગમના વહીવટદારો અને શૌચાલય કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોજ લૂંટાઈ રહ્યા છે મુસાફર. ગીતા મંદિર બસ સ્ટેશનના 4 શૌચાલયમાં 24 કલાક મનફાવે તેમ યુરિનલના નામે 5 રૂપિયા અને શૌચાલયના નામે 10 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. એસટી નિગમના વહીવટદારોએ ગીતા મંદિર બસ સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ઉમા સેનિટેશન સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાને આપ્યો છે. ઉમા સેનિટેશન સોશિયલ સર્વિસ સંસ્થાના કર્મચારીઓ દાદાગીરીના જોરે મુસાફરોને શૌચાલયના નામે લૂંટી રહ્યા છે. Zee 24 કલાકની ટીમે લાઈવ રેડ કરી શૌચાલયમાં ચાલતી લૂંટને ખુલ્લી પાડી નાખી. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર ઉઘાડી લૂંટ શૌચાલયના નામ ઉપર કરવામાં આવી રહી છે. આ શૌચાલય જે છે એ જે હબ ટાઉન નામની કંપની છે તેને આપવામાં આવ્યું છે અને જે અંદર કર્મચારી છે તે 5 રૂપિયા 10 રૂપિયા તમામ લોકો પાસેથી લે છે. અહીંયા જે આ યુવક છે આપ જોઈ શકો છો કે અહીંયા ટેબલ ઉપર ખખડાઈ ખખડાઈને લોકો સાથે 5 રૂપિયા ગરીબ મજૂરો સાથે 5 રૂપિયા 10 રૂપિયાની જે છે એ વસૂલી કરે છે. આપ જોશો કે અહીંયા તેનો કાઉન્ટર જે છે આ કાઉન્ટરની અંદર આ પૈસા તેની સાથે ખિસ્સામાં પણ તેને પૈસા ખૂબ લીધા છે. ગરીબ મુસાફરોને અહીંયા લૂંટવાનો કારસો. ક્યાં નામ હે તુમ્હારા? ગોપાલકુમાર. ગોપાલકુમાર પૈસે ક્યું આપ? અભી થોડી દેર પહેલે હમને ચેક કિયા ઉસમેં આપ સભી સે 5 રૂપિયા 10 રૂપિયા ક્યું લે રહે? સંડાસ કે લે રહે. ક્યું લે રહે થે આપ પૈસા? 1 રૂપિયા લે રહે સંડાસ. 5 રૂપિયા મેને દિયે? આપને દિયા ના તો મેં આપકો રિટર્ન બોલા ના આ હો કે મેં આપકો છૂટા દેતા હું. નહીં છૂટે કી બાત, ઝૂઠ મત બોલી. આપને પૈસે લિયે મેરે? મેં આપકો બોલા ના મેં છૂટા દેતા હું, છૂટા નહીં થા ઇસકે. 5 રૂપિયા 10 રૂપિયા કિસને કહા લેને કા? 1 રૂપિયા 2 રૂપિયા. આપ 5 રૂપિયા 10 રૂપિયા લે રહે? જી નહીં. મેને આપકો 5 રૂપિયા દિયા પેશાબ કરને કા? જી નહીં. સંડાસ કા મતલબ આપ રિટર્નિંગ આઓગે તો મેં આપકો છૂટા દેતા, એસા નહીં. કે યે વસૂલી કરને કા લાયસન્સ કિસને દિયા હે આપકો? 1 રૂપિયા 2 રૂપિયા. 5 રૂપિયા આપ કહે રહે હૈ મેં આપકો લોટા રહા હું, લોટાયા તો નહીં આપને? આપને આયે રિટર્નિંગ તો મેં આપકો બોલતે તો મેં આપકો દેતા ના પૈસા. પાંચ રૂપિયા 10 રૂપિયા આપ લેંગે? જી નહીં. 1 રૂપિયા 2 રૂપિયા. 1 રૂપિયા 2 રૂપિયા. 5 રૂપિયા 10 રૂપિયા લે રહે હૈ આપ? જી નહીં. સંડાસ આપ યહાં પે ઠોક કે 5 કા ઇશારા કરતે થે? 5? જી નહીં. સંડાસ. સંડાસ. આ જે વ્યક્તિ જે છે ટોયલેટ ની અંદર તે આ ટેબલ ઉપર બેસીને અહીંયા જ ખખડાઈને 5 રૂપિયા અમારા તરફથી પણ એમને આપવામાં આવ્યા છે શૌચાલય માટે અને સ્વીકારી રહ્યો છે આ વ્યક્તિ. 5 રૂપિયા લેવાનો પરમિટ એણે કોણે આપ્યું છે? 50,000 જેટલા મુસાફરો રોજ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આવે છે અને તેનાથી 5 અને 10 રૂપિયાની ઇન્કમ આ વ્યક્તિ જે છે આ એજન્ટ જે છે કરે છે. અંદાજો લગાવી શકો છો કે દિવસની તેની પ્રેક્ટિસ કેટલાની હશે, કેટલા પૈસા કમાવતું હશે? ક્યું 5 રૂપિયા 10 રૂપિયા આપ લે રહે? 2 રૂપિયા લે રહે. 5 અને 10 લે રહે? મેને 5 દિયા આપકો. આપકો મેં બોલા ના રિટર્નિંગ હો કે આપકો સંડાસ કરકે મેં દે રહા હું. મેં તો બહાર ચલા ગયા, આપને દિયા નહીં તો આપને? મેને માંગા તો આપને માંગોગે તો મેં દઉંગા. મેને માંગા, આપને દિયા નહીં તો કહા માંગા? આપને માંગા આપસે? ભીડ ચલ રહા થા ના, આપને બોલતા ના મેં પૈસા આપકો દે દિયા ના 5 રૂપિયા અગર રિટર્ન. આપને રિટર્ન નહીં કિયા મુજે? નહીં તો આપ લો ના રિટર્નિંગ. મેં ના થોડી કહ રહા હું, સંડાસ કા 1 રૂપિયા 2 રૂપિયા લેને કા.
ये गुंडागिरी, ये वसूली ये क्यों कर रहे हैं, किसके इशारे पे कर रहे हैं? जी नहीं, संडास का ले रहे हैं पैसा, बाथरूम का फ्री। ये वसूली आप किसके इशारे पे कर रहे हैं? संडास का पैसे, बाथरूम का नहीं। किसके इशारे पे आप यहाँ पे वसूली कर रहे हैं? वसूली किसी के इशारे पे नहीं कर रहा हूँ। कौन है आपका मालिक? मेरा मालिक वहाँ पे यहीं पे है, यहीं पे है, यानी क्या कहते हैं, अहमदाबाद में ही। मैं संडास का एक रुपया दो रुपये लेता हूँ। कौन है आपका मालिक, नाम बताएंगे क्या? मैं तो दो रोज तीन रोज पहले आया, दो रोज तीन रोज पहले मैं यहाँ एक रुपये दो रुपये संडास का, किसी से आप पूछ लीजिए। एक पाँच रुपये दस रुपये लेते, वो तो बनने के लिए दिया हुआ, वो अभी रखा हुआ है, वो भी मैं लगवा देता हूँ। वो बनाने के लिए दिया था, वो गिर गया था ना हवा। तो आ व्यक्ति जे छे जे लोको मुसाफरो एसटी ना कर्मचारीओ पण अहीं हाजर छे, आप जोशो के तेना तरफ थी अहीं बोर्ड जे छे आप जोई शको छो के आ बोर्ड जे छे तेनी अंदर साफ साफ लखवामां आव्युं छे के पे एंड यूज टॉयलेट एक रुपया शौचालय ना अने यूरिनल फ्री छे। यूरिनल नो उपयोग अमारा तरफ थी करवामां आव्युं। आ व्यक्तिए पांच रुपया लीधा, परत ना कर्या। બીજા લોકો છે એમની સાથે વાત કરીશું, કેટલા પૈસા આપની જોડે આ વસૂલે છે? આ કમથી કમ ટોયલેટ ના દસ દસ રૂપિયા લે છે આ લોકો, દસ રૂપિયા ને યુરિનિયલ ના પાંચ રૂપિયા લે છે આ લોકો। જોકે આને લેડીઝ માટે બધા માટે ટોટલી ફ્રી હોય છે, આ લોકો ગેર ઉપયોગ કરે છે આનું અને એક્સ્ટ્રા પૈસા લે છે। આ પબ્લિક ને હેરાન ગતિ કરવાનો ઉપયોગ છે। આપ શું કહેવા માંગો છો? આપ શું કહેવા માંગો છો? લેડીઝ ને બે રૂપિયા લે કે પાંચ રૂપિયા બી લે જ આપે શૌચાલય મેં એસટી ગીતા મંદિર માં, બસ। અરે જીન્સ મેં ભી પાંચ રૂપિયા બી લે છે, પૈસા ને બે રૂપિયા લે છે, સંડાસ ને રૂપિયા ને જગ્યા પાંચ દસ રૂપિયા લઈ લે છે વ્યક્તિ। જો ના આપો તો ના જવા દે, ના જવા દે, હા, અરે એવું નથી। આપ જો પૈસા ના આપો તો યુરિનલ કરવા પણ નથી દેતો, આ લોકો અંદર જ ઘુસવા નથી દેતા, પહેલા પૈસા માંગે છે આ લોકો અને પહેલા પૈસા આપે છે। સરકારને વિનંતી છે કે આ લોકોના ઉપર જે પણ કાર્યવાહી થતી હોય તે કરો, આ લોકોને આખા ગુજરાતમાં આ વર્તન કરે છે આ લોકો, બસ બીજું કઈ નહીં। સાંભળી રહ્યા છો, ક્યાં કહેના ચાહતે હૈ આપ? યુરિનલ ફ્રી હૈ, પૈસા આપકા પૈસા નહીં હૈ, આપ પૈસા લે રહે હૈ, યે લોગ કહે રહે હૈ। નહીં તો બોલ રહે લેડીઝ મેં લગભગ એક વર્ષ કે બારહ દો સાલ કે ચલતા હૈ, એસા હી પહેલા નહીં થા, પહેલે દો સાલ કે પાંચ સાલ કે ચલતા હી હોય, સંડાસ કી પૈસા લેતા હૈ, ફિર વો પૈસા ભી લે સકતે હૈ। હિસાબ ના કેટલા પૈસા લે? સમય પર પાંચ રૂપિયા લે રહે લેડીઝ કો, આપ ક્યાં કહેંગે ક્યું લેતે? આપને પૂછીએ ઇનસે, મેને તો દિયા હૈ, બતાઈએ। આપને સંડાસ ગયા હુઆ થા ના, પેશાબ કે લિયે મેને યુરિનલ કે લિયે પાંચ રૂપિયા દિયે। અબ આપ કોઈ બોલેગા ઝૂઠ તો મેં ક્યાં બોલું ઇસમે, આપ બોલો। યે સબ સચ બોલ રહે હૈ આપ, યે સબ ઝૂઠ બોલ રહે હૈ આપ। સહી, આપ સંડાસ કા મેં કિતના, સંડાસ કા કિતના લિયા હું ભાઈ? તો આપ સાંભળી રહ્યા છો, આ બોર્ડ જે છે, આ બોર્ડ ને કેમેરા પર્સન અમિત ને કહીશ કે દર્શાવે, આ બોર્ડ ને ઉતારી દેવામાં આવ્યું છે, કારણ કે તેના ઉપર લખ્યું છે પે એન્ડ યુઝ શૌચાલય એક રૂપિયા, એટલે આપ ટોયલેટ યુઝ કરતા હો તો એક રૂપિયા અને જો આપ યુરિનલમાં જતા હો તો એ ફ્રી હોય છે। પણ આ વ્યક્તિ જે છે તેના તરફથી યુરિનલના પાંચ રૂપિયા અને ટોયલેટના દસ રૂપિયા, જો આ ગણતરી કરવામાં આવે, રોજ 50,000 જેટલા મુસાફરો આ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી આવન જાવન કરે છે અને આ વ્યક્તિની ઇન્કમ શું હશે જે શૌચાલયનો ઉપયોગ કરી રહ્યો છે, કદાચ એસટી નિગમના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ની બસ ની આવક થી પણ આ યુરિનલ ની આવક જે છે એ વધારે હશે। જુઓ કેવી રીતે શૌચાલયમાં હાજર કર્મચારી સૂચના અને નોટિસ બોર્ડ ને સંતાડી મુસાફરોને લૂંટી રહ્યો છે। મહિલાઓ ખુલ્લામાં શૌચાલયમાં ન જાય તે માટે સરકાર તેમની સુરક્ષા અને સન્માન માટે કટિબદ્ધ છે, પણ એસટી નિગમના વહીવટદારો અને શૌચાલય કોન્ટ્રાક્ટર મહિલાઓની ગરિમા પણ જાળવી નથી શકતા। હવે સાંભળો મહિલા મુસાફરની આપવીતી। જે મહિલા સાથે જે શૌચાલયની કર્મચારી જે મહિલા હતી તેણે ના પાડી, પણ બીજી એક મહિલા અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું જે શૌચાલયનો ઉપયોગ કરીને આવ્યા છે। તેના અહીંયા કઈ રીતે પૈસા વસૂલવામાં આવે છે, કઈ રીતે તમે આવો છો ત્યારે શું કહે છે? ટોયલેટ જવાના પાંચ રૂપિયા અને લેટ્રિન જવું હોય તો દસ રૂપિયા એટના ચાર્જ વસૂલ કરે છે, અને જો પૈસા ના આપો તો નહીં જવા દેતા અંદર। દાદાગીરી કરે છે? આજે નથી લીધા। અચ્છા, આજે અમારી ન્યૂઝ ટીમ છે એટલે નથી લીધા, આજે નથી લીધા। આજે તમને જોઈને જ એ લોકો નીકળી ગયા છે, બાકી ગુજરાતના ઓલ બસ સ્ટેન્ડ માં પૈસા લેવાય છે, આ ગવર્નમેન્ટ બસ સ્ટેન્ડ છે, અહીંયા ચાર્જ ના લેવાય, બરોબર?
કાયદો એવું કે છે. ક્યાંથી આવો છો ને આ પ્રકારથી પૈસા આપવા પડે છે, હેરાન થવું પડે છે. અમે અત્યારે તો છેક મહારાષ્ટ્ર થી આવ્યા, ત્યાં કોઈ સ્ટોપ કર્યું નહોતું, તો એટલીસ્ટ ચલો ભૂખ્યા રહી શકી, પણ કુદરતી જે વસ્તુ છે એ ના રોકી શકાય, એટલે બાથરૂમ તો જવું જ પડે. એટલીસ્ટ બરોબર બાથરૂમ જવા માટે મેં મારા દાદાને કીધું છૂટા પૈસા લઈને જાઉં. હમણાં જ એમની જોડે મગજમાં એક ભાઈ કોઈ જોડે મગજમારી કરતા હતા, દસ રૂપિયા આપ, દસ રૂપિયા આપ. એ મગજમારીમાં મારા દાદા, હું કન્ફેસ કરું છું વિડીયો સામે, મારા દાદા પૈસા દીધા વગર નીકળી ગયા. આ 10 જ મિનિટ પહેલાની મેટર છે, તમારી ટીમ જોઈને એ લોકો ખસી ગયા છે. શું ચાર્જ અહીંયા યુરિનલમાં વસૂલવા? લેટ્રિનના 10 રૂપિયા અને પેશાબના 5 રૂપિયા. આજે નહીં લીધા, બાકી કા હું 2-3 વખત આવ્યો, મારા જોડે લીધા પૈસા. હવે જુઓ, મહિલા શૌચાલયમાં હાજર કર્મચારીની દાદાગીરી. જુઓ, મહિલા મુસાફર જોડે ઉગ્રાણી કરીને ઝી 24 કલાકની ટીમ સાથે લૂંટારૂઓનું બેફામ વર્તન. જેને ઇન્ટરવ્યુ આપ્યો જે કરો, અમે પૈસા લેતા જ નહીં. ખોટી ગલતી નહીં કરવાની ભાઈ, ઉગ્રાણી કરો. ઉગ્રાણી તમે કરતા હોય તો બોલે, અમે નહીં કરતા. સાફરો કે છે લે છે પૈસા, મુસાફરી કોઈ સાફરો ખોટા છે ભાઈ, તને ખબર ભાઈ, જે હોય અમને ખબર જ નથી. મુસાફરો ખોટા છે એ ભાઈ, તને ખબર મુસાફરો ખોટા છે. આ જે બેન સાથે અમે વાત કરી રહ્યા હતા, બિલકુલ આ જે મહિલા શૌચાલય છે, મહિલા શૌચાલયની અંદર કાર્યરત કર્મચારી છે અને તે કેમેરા પર હવે સાફ સાફ જૂઠું કહી રહ્યા છે કે અમે પૈસા જ નથી લેતા. આ વાસ્તવિકતા ગીતા મંદિર મોડલ બસ સ્ટેન્ડ નીચે એસટી નિગમથી વધારે આવક આ શૌચાલય નીચે વાસ્તવિકતા છે. ગીતા મંદિર બસ સ્ટેશનના શૌચાલયમાં ચાલતી ઉગાડી લૂંટ મામલે અમે જ્યારે ડેપો મેનેજર પાસે નોટિસ બોર્ડ લઈને જઈ રહ્યા હતા, ત્યારે શૌચાલય કોન્ટ્રાક્ટરના કર્મચારીએ અમારા સંવાદદાતા અમિત રાજપૂત સાથે જે ગેરવર્તણૂક કરી એ પણ જુઓ. દેખ રહે દાદાગીરી નહીં કરી, ડેપો મેનેજર કે પાસ જા રહા હું. આપ જઈએ પણ એસા બતાઉંગા ડેપો મેનેજર કો આપને, પણ આપને બોર્ડ નહીં. મેને નહીં નિકાલા, નીચે થા કેમેરે મેં રેકોર્ડ, ઝૂઠ મત બોલો. આ બબાલ પછી અમે ડેપો મેનેજર પાસે પહોંચ્યા તો શૌચાલય લૂંટ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરી મામલે કરેલી રજૂઆત અંગે ડેપો મેનેજર હેમંત દવે પણ પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરતા જોવા મળ્યા. ઝી મીડિયા તરફથી જે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે જે યુરિનલની અંદર શૌચાલયની અંદર જે વસૂલી હપ્તા કરવામાં આવી રહી છે, જે ગુંડારાજ ચલાવવામાં આવી રહ્યો છે, થોડી વાર પહેલાં જે શૌચાલયમાં કાર્યરત કર્મચારી છે તેમણે અમારી સાથે દાદાગીરી કરી છે અને મારામારી કરવાની પણ કોશિશ કરી હતી. આ બોર્ડ જે નીચે સંતાડીને મૂક્યું હતું એ જ્યારે અમે લઈને ડેપો મેનેજર પાસે આવ્યા છીએ ત્યારે એ અમારી સાથે મારામારી કરવાની કોશિશમાં હતો. ડેપો મેનેજર અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું. સર, આપનું નામ શું છે? દવે સાહેબ, થોડી વાર પહેલાં અમે આખું લાઈવ રેડ કરી છે અને આ મુસાફરો કહી રહ્યા છે કે યુરિનલનું 18 નંબરની સાચે 5 રૂપિયા લે છે અને શૌચાલયના 10. યુરિનલના કોઈ ચાર્જ હોતા જ નથી, શૌચાલયનો 1 રૂપિયાનો ચાર્જ એની સાથે ફિક્સ થયેલો છે, એગ્રીમેન્ટ થયેલો છે, એ અપટાઉન મેનેજરે કરેલો છે. દવે સાહેબ, બોર્ડ નીચે મૂકી દેવામાં આવ્યું હતું અને લોકો સાથે 5 રૂપિયા 10 રૂપિયા લોકોએ મુસાફરોએ પણ અમને ઇન્ટરવ્યૂ આપ્યું છે, બરાબર. એની ઉપર અમે કમ્પ્લેન મોકલી છે અને અગાઉ અમારી પાસે બીજી પેસેન્જરોની પણ ફરિયાદ આવેલી હતી, એને આધારે અમે કાર્યવાહી કરેલી જ છે અહીંથી. પણ અત્યારે આ ખુલ્લેઆમ વસૂલી કરી રહ્યો, એની ઉપર સ્ટેપ લેશું ને, અમે પગલાં લઈશું એની ઉપર, બરાબર. એસટી નિગમમાં આ બસ સ્ટેન્ડની હું વાત કરું તો 50,000 લોકો આવન જાવન કરતા હશે રોજના, એક મુસાફરથી 5 અને 10, તો એવું લાગે છે કે ગીતા મંદિર બસ સ્ટેન્ડની બસની આવકથી વધારે આની આવક છે. ના ના, એ વસ્તુ કઈ મારા કોઈ એવું ધ્યાનમાં નથી. 5 રૂપિયા તમે લ્યો છો, ફરિયાદ આવી હશે નો ડાઉટ, પણ મારા એવું ધ્યાનમાં કોઈ 5 રૂપિયા 10 રૂપિયા યુરિનલના લીએ એવું વસ્તુ તો હું માનતો નથી. હું અત્યારે આ લાઈવ રેડ અમે બતાડી આપને મુસાફરોના અભિપ્રાય હશે તમારી, પણ હું પોતે એ જ યુરિનલનો ઉપયોગ કરું છું, મારી પાસેથી કોઈ દિવસ એવું નથી. હું સિવિલ ડ્રેસમાં જાઉં છું, ત્યાં રોજ અલગ અલગ માણસો. આપની પાસે તો નહીં લે કે આમ કે આપ ડેપો મેનેજર, બીજા માણસો જતા હોય જોતા હોય ને તે આપણે નીકળતા હોય. આ અત્યારે અમારી પાસે લોકોના ઇન્ટરવ્યુ છે, જે લોકોએ પૈસા આપ્યા છે કહી રહ્યા છે. હા, વાત સાચી છે, અમે કહું છું, મને આપો, ફરિયાદ આપો, લેખિત કમ્પ્લેન આપો, અમે પગલાં લઈશું, અમે ક્યાં ના પાડીએ છીએ. એને પરવાનો રદ કરવાની પણ અમે એને દરખાસ્ત મોકલી દીધેલી છે. એક્શન લેશો?
એક્શન એટલે આવે, એની કમ્પ્લેન આવે એટલે તરત અમે મોકલીએ, નાનો પરવાનો રદ કરવાની ભલામણ કરીએ, પરવાનો ઉપરથી રદ થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય, બીજાને નિમણૂક કરી દઈએ. આપની જવાબદારી છે, આપ ડેપો મેનેજર? હા છું, એમાં ક્યાં હું ના પાડું છું, જવાબદારી મારી છે જ, એમાં ક્યાં ના પાડું. તો કમ્પ્લેન આવે, મુસાફરને શાંતિ મળે, એની ફરિયાદોનો નિકાલ થાય, એ જવાબદારી અમારી હોય. ડેપો મેનેજર ગીતા મંદિર બસ સ્ટેન્ડના, જેમની સાથે અમે વાત કરી રહ્યા હતા, રાજ્ય સરકાર તરફથી 5500 જેટલી ભરતીઓ કાઢવામાં આવી છે. સોનલ મિશ્રા જે મેનેજિંગ ડિરેક્ટર છે, તેની સાથે જીએમ છે, તેમના તરફથી, રાજ્ય સરકાર તરફથી એસટી નિગમને મજબૂત કરવા માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે. પણ જે પ્રકારથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે શૌચાલયના નામ ઉપર ઉઘરાણી કરવામાં આવી રહી છે, ગુંડાગીરી કરવામાં આવી રહી છે, ઝી મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે, સ્વાભાવિક છે જવાબ આપવો પડશે. અને આ જે જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહી થશે કે કેમ, એક મોટો સવાલ છે. આ છે ડેપો મેનેજર હેમંત દવેનો જવાબ. જેમના સિરે ડેપોની જવાબદારી છે તેમને જ શૌચાલયમાં ચાલતી ઉગાડી લૂંટની ખબર નથી. અને જો ડેપો મેનેજર સાચા છે તો એનો મતલબ એ છે કે કોઈ પણ અસામાજિક તત્વો ગીતા મંદિર બસ સ્ટેશનમાં લૂંટનો ધંધો કરી શકે છે. સ્વચ્છતા અને સફાઈ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને ઉમા સેનિટેશન સોશિયલ સર્વિસ સંસ્થાના સંચાલકો તેમજ એસટીના વહીવટદારોની સાંઠગાંઠને લીધે મુસાફરો લૂંટાઈ રહ્યા છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. તો ન્યૂઝરૂમ લાઈવમાં અત્યારે આટલું જ. દેશ પ્રદેશ દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.